तदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथनी अंदर पूर्व छठू ने तरंग अग्नयशी एमां छेल्ले कथा लखे छे के भगवान श्री हरि खूब सुंदर वातो करे छे अने ये वातो ने सांभळता सांभळता महाराजे बुद्धि केवी होवी जोईए कई बुद्धि पवित्र छे केवी बुद्धि भगवान ने गमे छे भगवान कोने बुद्धिवाड़ो कहे छे ए बधी वातो करे छे त्यारे मुक्त मुनि ए वातो ने सांभळता महाराजना चरणमां लीन थई गया छे त्यांथी आगळ कथा लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे पूर छठ्ठू तरंग एसी मुक्त मुनि को देख के श्री हरि महाराज संत प्रति सो बोलत भये हम अति दौड़े आज संत प्रति सो बोलत भये हम अति दौड़े आज सहज बात ही करत करत हो गई परा पार ते ही करवात न करत हम बोत रखत विचार ते ही करवात न करत हम बोत रखत विचार मुक्तानंद स्वामीनी सामे देखीने श्रीजी महाराज श्रीहरि संतोने कहेवा लाग्या आजे अमे वात करवामां घणू आगळ दोड्या सहज स्वभावे वात कहेता कहेता घणी ऊंची वात कहेवाई गई तेथी अमे आवी बहु वात कहेता नथी बोलवामां बहु विचार राखीए छीए जेटली अमारे मुखे वात सांभळे तेने नजर समक्ष देखे પછી તેનું જો ચિત્તમાં ચિંતવન કોઈ કરે તો મુક્તાનંદ સ્વામીની જેમ જ તેનું ચિત્ત પણ મારામાં ચોરાઈ જાય મહારાજ કે અમે વાત કરવામાં બહુ દોડ્યા પગે કરીને ના દોડ્યા વાત કરવામાં દોડ્યા મહારાજ કે એટલી ઊંચી વાત કરી દીધી કે વાત એટલી ઊંચી છે કે વાતને સાંભળતા સાંભળતા મુક્તાનંદ સ્વામી જેમ સમાધિમાં જતા રહ્યા ભાવમાં ડૂબી ગયા એવી રીતે મહારાજ કે અમારી વાતને જો કોઈ ચિત્ત પરોવીને સાંભળે એનું ચિંતવન કરે તો એ પણ ભાવમાં જતો રહે એ પણ સમાધિમાં જતો રહે એનું ચિત્ત અમારા ચિંતવનથી તૃપ્ત થઈ જાય આવું મહારાજ કહે છે મહારાજની કોઈ પણ વાત હોય કોઈ પણ વાત મહારાજ પોતાના મુખેથી જે વાતને કહેતા હોય એ વાતને સાંભળવાની અંદર જ્યારે આપણે મહારાજનો મહિમા સમજીને એ વાતને સાંભળીએ ને તો આપણું ચિત્ત એમાં લીન થઈ જ જાય એક આ જગતનો
રાજકીય પુરુષ હોય, લોકની દ્રષ્ટિએ બહુ મોટો હોય, લોકની દ્રષ્ટિએ મોટો હોય, રાજકીય પુરુષ છે, લોકની દ્રષ્ટિએ એક મોટો વ્યક્તિ છે, એ પણ કોઈ સ્ટેટમેન્ટ આપતો હોય તો હજારો લોકો એની વાતમાં લીન થઈ જાય છે, લીન થઈ જાય છે, એ વાતને સાંભળવાની અંદર મસ્ત બની જાય છે. સ્પેશિયલી એવા રાજકીય પુરુષોના પ્રવચનો સાંભળવાની અંદર એને રસ જાગે છે. ઘણાને તો અમુકના પ્રવચન સાંભળવાનો વ્યસન થઈ ગયું હોય, વ્યસન થઈ ગયું હોય. એ તો એક રાજકીય પુરુષ હોય, રાજ્ય વિશેની, દેશ વિશેની વાત કરતા હોય, દેશના હિત વિશેની વાત કરતા હોય, બહુ સારી વાત છે. પરંતુ એ સાંભળવાની અંદર જેટલો રસ જાગે, એટલો રસ પુરુષોત્તમની વાત સાંભળવામાં જ્યાં સુધી નથી જાગતો ત્યાં સુધી એ પ્રાકૃત મતિવાળો ભગવાનનો ભક્ત છે. આપણને જેટલું કોઈ આ લોકના વ્યક્તિનું સાંભળવાની અંદર ઇન્ટરેસ્ટ જાગે ને એમાં આપણે જેવા લીન થઈ જઈએ, એવું પુરુષોત્તમ નારાયણની બોલેલી વાણી વચનામૃત એને સાંભળતા આપણે લીન ન થઈએ, એની પાછળનું કારણ એક જ છે કે આપણને મહારાજનો મુક્તાનંદ સ્વામી જે દ્રષ્ટિથી મહારાજને જોવે છે ને અને મહારાજને સમજે છે ને, એ દ્રષ્ટિકોણ અને જોવાની દ્રષ્ટિ આપણને હજુ પ્રાપ્ત થઈ નથી. આપણે માર્ગે છીએ, સત્સંગ કરતાં કરતાં, સત્પુરુષોની કૃપાને મેળવતા મેળવતા એક દિવસ આવા થવાનું છે. મહારાજની વાત સાંભળવાની અંદર આપણું ચિત્ત લીન થઈ જાય. અને ક્યારે થાય કે જ્યારે આપણને મહારાજનો મહિમા સમજાય. મુક્તાનંદ સ્વામીને કેમ આમ થયું? વાત સાંભળતા સમાધિ થઈ ગઈ, વાત સાંભળતા મહારાજના ચરણમાં લીન થઈ ગયા. આપણે મહારાજની વાત સાંભળતા લીન થઈ જઈએ, પણ આપણે હામાં લીન થઈ જઈએ? નિંદ્રામાં, નિંદ્રામાં લઈને થઈ જઈએ. મહારાજની વાત જો બહુ ઊંચી હાલવા લાગે, મહારાજે વચનામૃતની અંદર જ્યારે બહુ તત્વજ્ઞાનની વાતો કરે ને, પછી મહારાજ કે હવે થોડી વાર કીર્તન ભક્તિ કરો, સભા શૂન્ય થઈ ગઈ છે, સભા શૂન્ય થઈ ગઈ. શૂન્ય એટલે આમ એકદમ સુનમૂન થઈ ગઈ હોય, કોઈ જોકે ચડી ગયા હોય. તત્વજ્ઞાનની વાત આવે તો ભાઈ મહારાજ કે થોડા મંજીરા ખંજીરા ખખડાવો એટલે ઊંઘ ભાગે. પણ મુક્તાનંદ સ્વામી ઊંઘમાં લીન નથી થયા, મુક્તાનંદ સ્વામી મૂર્તિમાં લીન થયા છે. મુક્તાનંદ સ્વામી ગુણાતીત પુરુષ છે. ઊંઘ એ તો તમોગુણનું કાર્ય છે, તમોગુણ એને લીન કરે કે જે ગુણમાં હોય. મુક્તાનંદ સ્વામી તો ગુણાતીત છે, એમને ઊંઘ લીન ના કરે, એ તો મૂર્તિમાં લીન છે. વાત સાંભળતા મહારાજ કે અમે બોલવામાં બહુ વિચાર કરીએ છીએ, ઊંચી વાતો અમે કરતા જ નથી, એનો અર્થ એ થયો કે મહારાજે જે વાતો કરી છે એ આપણને જે બહુ ઊંચી લાગે છે એ તો મહારાજ કેટલું જાળવી જાળવીને ચાલે છે. મહારાજ કે વાત કરવામાં દોડી જવાયું, ક્યારેક ભગવાન, ક્યારેક ભગવાનના મોટા પુરુષો હૃદય ખોલીને વાતો કરવા લાગે ને, ક્યારેક દોડવા લાગે ને, તો આપણને અહો અહો સરખું લાગે કે ઓહો હો આ કેવી વાત થઈ ગઈ. ક્યારેક એટલે તો મહારાજે કહ્યું, મોટા મોટા સંતોની ભેગા રહેવું કારણ એ છે, કોઈક સમયે કોઈક એવી વાત થઈ જાય કે આપણા જીવનની અંદર બહુ મોટું કામ કરી જાય. ક્યારેક આપણને એટલું મોટું હૃદયની અંદર એ એટલું મોટું ભાથું આપી દે કે આપણને મહારાજ મય બનાવી દે. કોઈક વખત, કોઈક ચોટ, કોઈક વાત એવી થઈ જાય. કારણ કે ભગવાનને મોટા પુરુષો એ કાંઈ નક્કી કરીને નથી બેઠા કે આવી જ વાત કરીશ, વાત થઈ જાય, સહેજે થઈ જાય. એમ મહારાજે સહેજે આજે વાત કરી દીધી. જેનું ચિત્તમાં ચિંતવન કોઈ કરે તો મુક્તાનંદ સ્વામીની જેમ જ એનું ચિત્ત પણ મારામાં ચોરાઈ જાય. મહારાજમાં ચિત્ત ચોરાવા માટે મહારાજની વાતોનું ચિંતવન કરવું, મહારાજે જે જે ઉપદેશ આપ્યો હોય ને એનું ચિંતવન કરવું કે મહારાજ આવું આ જગ્યાએ આમ બોલ્યા. ઘણા કે વચનામૃત યાદ જ નથી રહેતા, 25 વર્ષ પહેલાંનો વ્યવહાર કેમ યાદ રહેશે અને વચનામૃત કેમ યાદ નથી રહેતું? 25 વર્ષ પહેલાં કઈ જગ્યાએ કેવો વ્યવહાર કર્યો એ બધું સ્મૃતિપટ ઉપર છે અને વચનામૃત નથી યાદ. હા, જેને યાદ ના રહેતું હોય એને કશું જ યાદ ના રહે એ બરાબર છે, પરંતુ જેને જગત સંબંધી બધી વાતો યાદ રહે છે, જગત સંબંધી જે કાંઈ છે રજે રજનું યાદ હોય,
અને ભગવાન સંબંધી વાક્યો યાદ રહેતા નથી. એનો અર્થ એ છે કે એની બુદ્ધિની અંદર જગતનું પ્રધાનપણું છે. એ મોક્ષના માર્ગે આપણે ચાલેલા છીએ. નહીં તો જેને જગતનું યાદ રહે અને ભગવાનનું યાદ ના રહે એવું હોતું હશે. જેને એવું થાય કે એને ભગવાન જેમ જગતનું યાદ નથી રહેતું ભગવાનનું ના રહે, બુદ્ધિ ભગવાન એટલી ના દીધી હોય, પણ ઘણા આમ જગતની વાત કરવામાં એટલા ચકોર હોય, ચપળ હોય, હોશિયાર હોય. અને વચનામૃત બાબતની આવે, સ્વામીની વાત બાબતની વાત આવે, હરિજન સાગરની વાત આવે, કીર્તનની વાત આવે, કડીની વાત આવે, યાદ નથી રહેતું. યાદ એટલે નથી રહેતું કે એનો મહિમા નથી સમજાયો. જો મહિમા સમજાયો હોય તો યાદ રહ્યા વિના રહે જ નહીં, રહે જ નહીં. ટીવી ઉપર સમાચાર સાંભળતા કોઈ નેતાનું ખાલી બે સ્ટેટમેન્ટ સાંભળ્યા હોય તરત યાદ રહી જાય છે. વોટ્સએપની અંદર આવેલું કોઈનું પ્રવચન હોય, કોઈની વાત હોય, તરત યાદ રહી જાય છે. એક્શન સહિત યાદ રહી જાય છે. ઘણાય વર્ણન કરતા હોય, એને કીધું છે કે એસા હોગા એસા હોગા, આપણને અમારી પાસે વર્ણન કરે ને તો ખબર પડી જાય. ઓલાના હાવભાવ બધાને એક જ વારમાં યાદ રહી ગયા, વાક્યો યાદ રહી ગયા, બધું યાદ રહી ગયું. મહારાજનો હાવભાવ, મોટા પુરુષોનો હાવભાવ, મહારાજની વાતો, મોટાની વાતો, એને સમજતા વાર એટલા માટે લાગે છે કે એનો મહિમા જેવો છે એવો સમજાયો જ નથી. એમ થાય અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી બ્રહ્માંડોની અંદર અનંત કોટી જીવો, અનંત કોટી જીવો, એમાંનું એક બ્રહ્માંડ, એ બ્રહ્માંડના અનંત જીવો. એક તો અનંત કોટી બ્રહ્માંડોને મધ્ય ફૂટલું બ્રહ્માંડ, ફૂટલા બ્રહ્માંડ મધ્ય અનંત કોટી જીવો, એમાં મનુષ્ય દેહવાળા અબજો વ્યક્તિઓ, એમાં એક શરીર, એક શરીર મને મળ્યું હાડ માંસ ચામડાનું, અને એની અંદર પડેલો એક નાનો અમથો જીવ, એને અક્ષરધામના અધિપતિની વાતો મળે, એને આવા મોટા મુક્તાનંદ સ્વામી અને આધારાનંદ સ્વામી જેવા સદગુરુઓની વાતો મળે, આ ક્યાંથી હોય, ક્યાંથી હોય? અનંત કોટી બ્રહ્માંડોને મધ્યે એક ફૂટલા બ્રહ્માંડના કરોડોને અબજોને ખરબો જીવો, એના થોડાક જીવોને મનુષ્યનો જન્મ, અને એમાંનો એક જેની કોઈ ગણતરી ના થઈ શકે એવો એક હું, અને એને અક્ષરધામના અધિપતિ સર્વોપરી સર્વ અવતારના અવતારી એવા પુરુષોત્તમ નારાયણનો શબ્દ મળે, આ તો કેવડી મોટી વાત. આમ વિચારીને શબ્દને સાંભળે ને એ વાત હાવ નોખી થઈ જાય, વાત નોખી થઈ જાય. ઓહો, અક્ષરધામની અંદર જે રહેવાવાળા અનંત મુક્તો, એ મુક્તો આ પૃથ્વી પર આવીને મને વાતો કરે, મને રોકે ટોકે, મારી સાર સંભાળ રાખે, આ મને ક્યાંથી? આટલો વિચાર કરીને જ્યારે કોઈ વાતને સાંભળે ને ત્યારે એના હૃદયમાં વાત ઠચ થયા વિના રહે જ નહીં. એ વાત અને વાક્ય અને શબ્દ એક જ વાર સંભળાયો હોય પણ એ ક્યારેય હાવ ભાવ, એ શબ્દ એ વાત ક્યારેય ના ભૂલાય, કોઈ દી ના ભૂલાય. આપણા હૃદયની અંદર જ્યારે જ્યારે એવા ભાવથી આપણે ભગવાનના મોટા પુરુષના શબ્દને સાંભળ્યા હશે ને, એ એવા ને એવા હજુ સાંભળતા હશે. હજુ પણ એકાંતમાં બેઠા હોઈશું ને તો હજુ સાંભળતા હશે. હું ઘણી વખત કહું છું, હું એક મુમુક્ષુ જ છું. હું ઘણી વખત કહું છું કે હું જ્યારે સાધુ નહોતો થયો તે દિવસે પૂજ્યપાદ ગુરુજીએ મારી બાજુ આંગળી કરીને એમ કીધેલું કે બેટા, છેલ્લો જન્મ, માની આ છેલ્લી કોઠી. એ નાદ, એ ગુરુજીની એક્શન, એ ગુરુજીનો જે અવાજ, એ હજુ પણ સંભળાય. દિવસમાં એક વખત નહીં, ઘણી વખત સંભળાય કે છેલ્લો જન્મ. એ વખતે આપણું ચિત્ત ચોંટી ગયું હોય, રોજ કદાચ એવી વાતો આપણને યાદ ન રહે, પણ આપણે થવાનું છે એવું, આપણે થવાનું છે એવું કે આપણને મોટા પુરુષના શબ્દ, શાસ્ત્રના શબ્દ, એ મય જ આપણું જીવન થઈ જાય. આપણા શ્વાસ જ મહારાજના શબ્દમય થઈ જાય, આપણી પડે પડ મહારાજમય થઈ જાય, એવું આપણે થવાનું છે. આજે થઈએ કે એક વર્ષ, સો વર્ષ, પાંચસો વર્ષ પછી થઈએ, થવાનું છે એવું. અને એના માટે જ આવો મહિમા વિચાર્યા કરવાનો. એક જ છે, આ વાતને જેમ મુક્તાનંદ સ્વામી જેમ લીન થઈ ગયા, એમ આપણે લીન થવું હોય તો એનો એક જ ઉપાય છે. કિયા મે કિયા આપ જીવન જાણું છો, કીડી કુંજરનો મેળાપ જીવન જાણું છો,
મને ક્યાંથી, બસ આ મને હોય જ ક્યાંથી. જેવી રીતે કોઈ મોટું સ્ટેડિયમ હોય ને સ્ટેડિયમની અંદર ઘણી વખત મોટા રાજનેતાઓ પ્રવચન કરવાનો હોય, કોઈ ગેમ રમાવાની હોય ને, તેની ટિકિટ હોય ને બ્લેકમાં વેચાતી હોય, બ્લેકમાં, અને એ પાછું કેટલી મોંઘી મોંઘી વેચાતી હોય. ફૂટબોલની એક ગેમ હોય અને જે સ્ટેડિયમમાં રમાવાની હોય ને, ને આ ટિકિટો એની બ્લેકમાં રમાતી હોય. હવે ટીવી પર જોવો તોય ફૂટબોલ દેખાય, એના કરતાં સારું દેખાય, લોકો ન્યા ટિકિટ ખર્ચીને બેસે. એક રસ જો જાગેલો છે તો વ્યક્તિ અડધી રાત્રે જાગીને પણ ને ઊભો રહે છે, એ રમત જોવામાં લીન થઈ જાય છે, લીન થઈ જાય છે. એનો મહિમા વિચારે કરે રાત દિવસ, એટલે અને એમ લાગે કે આ તો દુર્લભ છે. ફૂટબોલની રમત દુર્લભ છે, સ્ટેડિયમની ટિકિટ દુર્લભ છે, અને લો આ કેટલું સુલભ. પથારી કરીને હુતા હુતા કથા સાંભળવી હોય ને તો કેટલી જગ્યા પડી જો, ભરાય છે, ફ્રી ઓફ ચાર્જ, પણ ના ભરાય. સેટરડે હોય તોય ના ભરાય, કારણ કે જીવની વૃત્તિ ભગવાનમાં લાગવી બહુ કઠણ છે. એના માટે તો આ કથા છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામીની જેમ જ એનું ચિત્ત પણ મારામાં ચોરાઈ જાય. મહારાજના આશીર્વાદ છે, મહારાજની વાતોને આપણે એવી રીતે સાંભળીએ કે મહારાજ બોલે છે અને મારા જેવા પામરને મહારાજ સંભળાવે છે. આવી રીતે જો સાંભળશું ને તો આપણું ચિત્ત મહારાજમાં ચોરાઈ જશે. આ મહારાજના પોતાના આશીર્વાદ છે. મહારાજે કહ્યું જે આવું કરશે એનું ચિત્ત ચોરાશે, અને ચિત્તને ભગવાનમાં ચોંટાડવું આ તો આપણું કર્તવ્ય છે. મહારાજ આશીર્વાદ દીધા છે, ખાલી મહારાજની વાતો સાંભળ્યા જ કરવાની. અને કોઈને અનુભવ કરવો હોય આ વાતનો, કોઈને ખરેખર યથાર્થ અનુભવ કરવો હોય કે ના આ વાત આમ જ છે, તો એક દિવસ વચનામૃત લઈ અને કોઈ પણ સાથે વાતચીત કર્યા વિના એકાંતમાં બેસી પ્રેમથી, બહુ ભાવથી, મહારાજ પ્રત્યક્ષ બોલી રહ્યા છે એવા ભાવથી, બહુ શાંતિથી મહારાજના વચનામૃતના શબ્દો છે ને એને પ્રેમથી વાંચવાના. 24 કલાક વાંચો, ખાલી 24 કલાક ટેવ પાડો. 2 કલાક, 4 કલાક, 5 કલાક, 8 કલાક, 10 કલાક, 24 કલાક વાંચશો ને, અને વચનામૃત જેમ પૂરું થશે ને 24 થી 26 કલાક થાય વચનામૃતના પૂરું થતાં, શાંતિથી વાંચો તો, પ્રેક્ટિસ હોય તો 22 કલાક થાય. તો આખું વચનામૃત પહેલેથી છેલ્લે સુધી આમ પ્રેમથી બસ મહારાજ બોલે છે ને હું સાંભળું છું. ગઢપુરમાં, લોયામાં, પંચાળામાં, કારિયાનીમાં, મધ્યના પ્રકરણમાં, જ્યાં જ્યાં મહારાજ બોલે છે ને હું બેઠો સાંભળું છું. મહારાજ મને આવી દિવ્ય વાતો કરે છે. 24 કલાકમાં જીવ લીન થઈ જાય મહારાજમાં. જગતમાં છે નહીં, આ દેહ છે નહીં એવો અનુભવ થઈ જાય. આ બધું દિવ્ય છે. આપણી કલ્પનામાં જે નથી એવું છે આ બધું. હરિસ્મૃતિના કોઈ પાઠ કરે, એકાંતમાં બેસીને ભગવાનની સ્મૃતિએ સહિત હરિસ્મૃતિના બેઠા બેઠા 2 કલાક, 5 કલાક પાઠ કરે, ભગવાનમાં લીન થઈ જાય ચિત્ત. દિવ્ય બધું છે, દિવ્ય છે. એવી સંપત્તિ, આવી અલૌકિક સંપત્તિ કે આપણો આત્મા અને દેહાવ નોખા કરી દે. આપણે દેહભાવવાળા હોવા છતાં પણ આપણા દેહભાવને બાષ્પીભવન કરી દે એટલી તાકાત મોટા સંતોએ આ શાસ્ત્રોમાં મૂકી છે. પરંતુ આપણે એ માર્ગે હાલતા નથી એટલે એની અનુભૂતિ આપણને થતી નથી. એ માર્ગે હાલશું તો અનુભૂતિ થશે. માટે મહારાજની વાણી એવી દિવ્ય છે, મહારાજની વાતોને, એટલા માટે જ ભગવાનને એવા ભાગ્યશાળી ભક્તો છે કે જે મહારાજના વચનામૃતની ટિપ્પણી કરી રાખે, લખી રાખે, મહારાજ આવું બોલ્યા, મહારાજ આવું બોલ્યા, મહારાજ આવું બોલ્યા. અરે આખો દિવસ મહારાજનું મધ્યનું 45મું વચનામૃત એના શબ્દ સાંભળ્યા કરીએ, મહારાજ કે તમે સર્વે અમારા કહેવાઓ છો, આટલું જ વાક્ય કાફી છે. મધ્યનું 45મું હાથમાં લીધું, મહારાજ કે તમે સર્વે અમારા કહેવાઓ છો. ઓરડાના પદ બોલીએ, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ, આટલું તો કાફી છે. ભગવાનમાં ભાવ પ્રગટ કરવા આટલું તો કાફી છે કે આવા મોટા મહારાજ મારા માટે આ પૃથ્વી પર આવ્યા, મને મળ્યા. એના સદગુરુ મને મારા કલ્યાણ માટે આ પૃથ્વી પર મોકલ્યા, એવા સદગુરુના હાથમાં મારું કાંડું સોંપ્યું, આવો દિવ્ય સમાજ, આવો દિવ્ય પરિવાર એ મને દીધો, મારા કેવડા મોટા ભાગ. આપણને જે મળ્યું છે
આપણે જે આપણે જેની વચ્ચે છીએ, આપણે જે જે છાબડામાં ઝીલાઈ ગયા છીએ, એ છાબડાની કિંમતને સમજીએ ને, જે સદગુરુના ખોળામાં ઝીલાઈ ગયા છે, જે આ દિવ્ય સત્સંગના સમુદાયે આપણને આમ અધ્ધર રાખી લીધા છે, ભવસાગરના અહીંયા આગળ વાવાઝોડા હાલે છે, મોજા ઉછળે છે, એની અંદર આપણને આમ ઝીલી લીધા છે, બસ એનો ખાલી અહેસાસ, એનો અનુભવ એટલું જ કરવાથી હૃદયને ચિત્ત ભગવાનમાં ચોંટી જાય, એટલું કરવા માત્રથી ચોંટી જાય, એટલું કરવા માત્રથી નિર્મળ થઈ જવાય, એટલું કરવા માત્રથી નિર્દોષ થઈ જવાય, એટલું માત્ર કરવાથી ભગવાનમાં આપણું મન લાગી જાય. માટે આવા વિચારો, કથા, વાર્તા કર્યા સાંભળ્યા પછી મારે ને તમારે કરવા જોઈએ. ત્યારે પર્વતભાઈ બંને હાથ જોડ્યા. પર્વતભાઈ મુક્તાનંદ સ્વામી તો સમાધિમાં લીન છે, બહુ સ્વામી ભાવમાં જતા રહ્યા છે વાત સાંભળીને. મહારાજે કહ્યું આવું જે કરે એને આવું થાય. પછી પર્વતભાઈ તરત બોલ્યા, શ્રીહરિને કહ્યું, મહારાજ મારી વિનંતીને આપ સાંભળો, સૌના નાડી પ્રાણ આપના જ હાથમાં છે. મહારાજ, નાડી પ્રાણને લીન કરવા ચિત્તને ખેંચવું કે ના ખેંચવું એ તો તમારા હાથની વાત છે પ્રભુ. અનંત કોટી બ્રહ્માંડો છે, તેમાં જેટલા જીવ પ્રાણી છે તે બધાની નાડી અને પ્રાણ આપના જ હાથમાં છે. જૈસે કરો તુમ તૈસે હોઈ, એસો હે સામ્રથ તવ સોઈ, બ્રહ્માંડ કો કરના સંકેલા જોવો, બ્રહ્માંડ કો કરના સંકેલા જોવો, બાલલીલા તુમારી હે સૌ, બાલલીલા તુમારી હે સૌ. પર્વતભાઈ હવે મહારાજની મોટપ કે છે, હે પ્રભુ આપ જેમ કરવા ધારો તેમ જ થાય છે, આપણું સામર્થ્ય એવું અદ્ભુત છે, આ બ્રહ્માંડને ઉત્પન્ન કરવું કે એનો લય કરવો તે તો આપણી બાળ લીલા છે. એક બાળક રમતું હોય, એ બાળકને રમકડા સાથે રમવાની અંદર શું કષ્ટ પડે, એમ બ્રહ્માંડને લય કરવું કે બ્રહ્માંડને પ્રગટ કરવું એ તો તમારી માટે બાળ લીલા જેવું છે પ્રભુ, એટલા તમે સમર્થ છો. બ્રહ્માંડ કો રખના સ્થિરી જેહી, બડો સામ્રથ હમ જાનત તેહી, સ્થિતિ રખી કે કરનો કલ્યાણ, સ્થિતિ રખી કે કરનો કલ્યાણ, સામ્રથ તેહી હમ કરત પ્રમાણ, સામ્રથ તેહી હમ કરત પ્રમાણ. બ્રહ્માંડોની જે સ્થિતિ રાખવી તેને અમે ઘણું મોટું સામર્થ્ય માનીએ છીએ, તે સ્થિતિ રાખીને પણ અનેક જીવોનું કલ્યાણ કરવું તે સામર્થ્યને તો અમે પ્રમાણરૂપ માનીએ છીએ. આ બ્રહ્માંડની સ્થિતિ ભગવાનની દ્રષ્ટિ વિના ન રહે. કરોડો ગેલેક્સીઓ, કરોડો ગેલેક્સીઓ બ્લેક હોલ આકાશમાં છે, એમાં કરોડો ગેલેક્સીઓ હમાઈ જાય છે. આ પૃથ્વી ઉપર વોલ્કેનો એટલા બધા છે, ક્યારેક તમે વોલ્કેનોને સર્ચ કરજો, તમે બધું જાણતા જો અમારા કરતાં જાજુ. અમને તો વળી ક્યારેક આ ભગતો બતાવે ત્યારે ખબર પડે. વોલ્કેનો સર્ચ કરજો, વોલ્કેનો કેટલા બધા વોલ્કેનો છે. એક વોલ્કેનો ફાટે, કેટલાક વોલ્કેનો છે એક ફાટે અડધી પૃથ્વી ખલાસ કરી દે એવા છે. કેટલી ગરમી આ પૃથ્વીની અંદર હશે, કેટલી ગરમી હશે, સમુદ્રના તળિયે છે, સમુદ્રના તળિયે છે, છતાં પણ આખું બ્રહ્માંડ સ્થિર રહ્યું છે, પૃથ્વી એની ધરી પર ફરે છે. આને કોઈ રાખવાવાળા છે તો ભગવાને આ બ્રહ્માંડ રાખ્યું છે શા માટે? મોક્ષાર્થમ ચ ભવાર્થમ, ભવાર્થમ ભોગ, જે જગતના જીવ છે એની માટે ભલે ભોગ ભોગવવા હોય, પણ શ્રીજી મહારાજે આ બ્રહ્માંડની સ્થિતિ રાખી છે. તો યાદ રાખો, મારા અને તમારા આત્યંતિક કલ્યાણ માટે, આપણું આત્યંતિક કલ્યાણ કરવું એની ઉપર જ મહારાજની નજર છે. જેવી રીતે કામી છે એની નજર સ્ત્રી ઉપર હોય, લોભી છે એની નજર ધન ઉપર હોય, સ્વાદીઓ છે એની નજર સારા ભોજન ઉપર હોય, એમ મહારાજની નજર એક જ વાત ઉપર છે કે આ મારો છે એને મારે ઠેક મારી નજીક લેવો છે, આ મારો છે એને મારે મારા ઘરમાં લેવો છે, આ મારો છે એને મારે મારા અનાદિ મુક્તોની પંક્તિમાં ભેળવવો છે. કેટલું મોટું ભગવાન આયોજન કરે છે.
મહારાજ આપણી માટે કેટલું મોટું આયોજન કરે છે, કલ્પના કરો. એક આટલા મોટા બ્રહ્માંડને સ્થિર રાખવું કોના માટે? આપણા માટે. આ પૃથ્વીને સ્થિર રાખવી કોના માટે? આપણા માટે. અનાજનું ઉગાડવું કોના માટે? આપણા માટે. એ અનાજને પાછું પચાવવું જમ્યા પછી કોના માટે? આપણા માટે. આપણને શરીરની અંદર કોઈક થોડા ઘણા રોગ હોય એની વચ્ચે પણ ભગવાન ભજ્જી એવા રાખે છે કોના માટે? આપણા માટે. આપણે સૂઈએ પછી એ પરમાત્મા સૂવે, આપણે જાગીએ એ પહેલાં મહારાજ જાગે. જો આપણે જાગીએ એ પહેલાં મહારાજ ના જાગતા હોય ને તો હવારમાં ઉઠીને આપણને કંઈ ખબર જ ના પડે કે શું કરવું. આપણા જાગતા પહેલાં મહારાજ જાગે છે. અને જો તમે ક્યારેક રાત્રે સૂઈ જાઓ અને આમ બરાબર નક્કી કરો કે સવારે તમારે નીકળવાનું છે 3 વાગે અને મારે 1 વાગે કે 1:30 વાગે જાગવું છે, તો 1:30 વાગે આપણી આંખ ઓટોમેટિક ખુલી જાય છે. આવા અનુભવ તો તમને ને મને ઘણીક વખત થયા હશે, 1 વખત નહીં 1000 વખત થયા હશે. એ આંખ કોણ ખોલાવે છે? શું જીવની તાકાત છે કે ખોલી શકે? આપણે નક્કી કર્યું કાલ સવારે 3 વાગે ફ્લાઇટ છે તો મારે 1 વાગે જાગવું છે, તો 1 વાગે આંખ ખુલી જાય છે. આપણે બરાબર પાક્કું કરીને સૂઈ ગયા હોય કે મારે 5 વાગે જાગવું છે, તો ઘણીક વખત એવું થાય કે 5 માં 10 મિનિટ બાકી હોય ને આપણી આંખ ખોલી નાખે છે. કોણ કરે છે કામ? તો ભગવાન આખી રાત આપણે સૂતા હોય ને ત્યારે મહારાજ આપણી હામુ જોઈને આમ બેઠા હોય. આખી રાત આપણે સૂઈએ ને ત્યારે આપણે મહારાજને માનસીમાં ભલે હૃદયમાં પોઢાડ્યા, પણ મહારાજ તો આખી રાત આપણી હામું આમ જોઈને બેહે છે. જેમ પેલા કામીને સ્ત્રીનું અનુસંધાન છે ને, એમ મહારાજને આપણું અનુસંધાન છે. આપણે ભલે એનું અનુસંધાન ભૂલીએ, મહારાજ આપણું અનુસંધાન નથી ભૂલતા. આપણે ભલે પરમાત્માને ભૂલીએ, પરમાત્મા આપણને નથી ભૂલતા. એ તો આમ જ બેઠા હોય. મારો ભગત ક્યારે જાગે? ક્યારે જાગે? ક્યારે જાગે? આખી રાત આમ વિચારે, આખી રાત વિચારે. એ મહારાજની દયા, એ મહારાજનું જે આપણી પાછળ, ગુરુજી કહે છે ને ભગવાન ભક્ત લંપટ છે, ભક્ત લંપટ છે, એને ભક્તની પાછળ ફરવું ગમે છે. આપણે ગમે એવા હાવ તુચ્છ સ્વભાવના ભગત છીએ તોય પણ એક વખત મહારાજના ભગત થયા ને, હવે મહારાજ આપણી પાછળ પાછળ ફરે છે. એ ભક્ત લંપટ છે, પાછળ ને પાછળ ફરે છે, સતત જાગે છે, સતત જોવે છે. આપણે ભલે એની હામું જોવાનું ભૂલી જઈએ, આપણે ભલે જગતના બધા લોચા જોવા માંડીએ, પણ મહારાજ તો આમ જોયા જ કરે કે મારો ભગત છે ને આ બીજા બધા લોચામાં પડ્યો છે, અને કયો ઉપાય કરું કે આ લોચો છૂટી જાય, કયો ઉપાય કરું લોચો છૂટી જાય. તે ભાઈ મહારાજ એવો ઉપાય કરે કે લોચો છૂટે, તે ભગત હું કે ખબર નહીં મહારાજ શું કરવા આવું કરતા હશે. ભાઈ લોચો છોડવાનો છે, તારા હાથમાં ભૂલથી લોચો આવી ગયો છે, એ લોચો છોડાવે છે. પણ ભગત એમ કે કેમ મહારાજ આવું કરતા હશે? અરે મહારાજે પ્લાન કરીને જ કર્યું છે કે આ લોચામ ક્યાં પડ્યો, જાણી જોઈને મહારાજે કર્યું છે. સતત મહારાજની એક જ દ્રષ્ટિ છે, અનાદિ મુક્તોની પંક્તિમાં મારે આને ભેળવવો છે, ભેળવવો છે, ભેળવવો છે. બધા બહુ ઉપાયો કરે છે, એની દયા જ છે. આપણને દુઃખ આપે, આપણું અપમાન કરાવે, આપણી નિંદા કરાવે, આપણને હાવ રોડ ઉપર લાવી દે, આપણને કરોડોપતિ કરી દે, હિંડોળા ખાટે હિંચકાવે, સાયકલ ઉપર બેહાડે, ગાડી ઉપર બેહાડે, જે કરે છે, પણ એનું લક્ષ્ય એક છે. આને એવો બનાવવો છે, એવો બનાવવો છે, એવો બનાવવો છે મારા સુખે સુખ્યો થઈ જાય, હું જેટલો સુખી છું ને એટલો એ સુખી થાય. આવી મહારાજની દયાનો વિચાર, આવી મહારાજની આપણી પાછળ ફર્યા કરવા માટેની મહારાજની દયા, એ જો વિચાર કરીએ ને તો ભગવાનને છોડીને ચિત્ત જાય જ ક્યાં, જાય જ ક્યાં. ગમે એટલી હજારો ગણી પ્રવૃત્તિમાં પડ્યા હોઈએ, ગમે એવા વ્યવહાર કરીને અટવાઈ ગયા હોઈએ, પણ જ્યારે મહારાજમાં જઈએ ત્યારે આમ જ જવાય. કારણ એક છે, એનું કારણ એક છે કે સતત પેલો વિચાર. તમે ગ્રહસ્થાશ્રમમાં છો, તમારે હજારો વિટંબનાઓ છે, એની વચ્ચે મહારાજમાં કેમ રહેવાય? પણ આનો વિચાર કરો, બસ મહારાજ મારી હામું જોઈને બેઠા છે. સ્ટોર પર તો ઊભું રહેવાનું છે, પણ જો મહારાજ જોયા કરે છે કે આ મારી હામું ક્યારે જોવે, મારી હામું ક્યારે જોવે. ખબર છે ને, આપણે કેવું હોય કે ઘણીક વખત એવું હોય ને, મોટા પુરુષ હોય ગુરુજી જેવા, અને પછી આપણે આમ એક હારે 1000 હરિભગતને બધા હોઈએ, તો આપણને થાય ને કે મારી હામું જોવે, એમ થાય ને, એવું થાય. પણ હાલો આપણને તો થાય કે મારી હામું જોવે,
પણ જ્યારે કોઈ મોટા પુરુષને અથવા તો કોઈ મોટો લૌકિક દ્રષ્ટિએ કહું કોઈ મોટો રાજનેતા હોય અને એ આપણી આમ આપણે એ આપણી જોડે પહેલાં નાનો હોય ને ભણતો હોય ને બધું હોય અને પછી એ આવે મોટા સાહેબ બની ગયા હોય વડાપ્રધાન થઈ ગયા હોય અને પછી આપણે એ સભામાં બેઠા હોય તો આપણને થાય મારી હામું ક્યારે જોવે થાય ને. પણ એ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કે પ્રમુખને એમ થાય કે આ સભામાં બેઠેલા 1000 છે મારી હામું ઓલો આમ નીચું જોઈને કેમ બેઠો છે મારી હામું ક્યારે જોવે, તો એ બહુ મોટું આશ્ચર્ય કહેવાય. એમ આપણને થાય મહારાજ મારી હામું ક્યારે જોવે એમ નહીં, મહારાજ તો અખંડ જોઈને બેઠા છે. હવે મહારાજ વિચારે છે આ મારી હામું ક્યારે જોવે, મારી મહેનત હામું ક્યારે જોવે, કેટલી મોટી મહેનત કરી મેં, આખું બ્રહ્માંડ સ્થિર રાખ્યું, આખી પૃથ્વી સ્થિર રાખી, આવો એને યોગ આપ્યો, આવા મોટા મુક્તને પૃથ્વી પર મોકલી અને એને સદગુરુ તરીકે એને આપ્યા, આવા શાસ્ત્રો આપ્યા, આવા સાધુઓ આપ્યા, આવા હરિભક્તોનો સંઘ આપ્યો, અને તોય આ ગાફલ. પાછું મહારાજને રોવું આવે, દુઃખે થાય, કેટલી વાર એમય થાય કે રહેવા દો ને હવે આનું કાંઈ, તોય પાછા પાછળ પાછળ આવીને ઊભા રહે, કોઈ પણ રીતે જાળવી દે. આપણે કેટલી વાર ભૂલા પડી ગયા છે, આમ અંતરમાં વિચારો આપણે મોક્ષના માર્ગે ચાલેલા કેટલી વખત ગાફલ બનેલા છીએ, ઇન્દ્રિયોને અંતઃકરણને વશ કેટલી વખત થઈ ગયા છીએ, છતાં પણ એ મહારાજ કેવા સંભાળી લે છે પાછા, હશે ભૂલી જા, પ્રાયશ્ચિત કરી લે, આ કર લે, સાધુને પૂછી લે, હવે ફરી ના કરતો, એમ કરીને કેવા જાળવી લે છે એ મહારાજ સ્વયં કરે છે. એ મહારાજની દયા કે જેની એક જ તાન, જેનું એક જ લક્ષ કે મારે મારા ભક્તને મુક્ત બનાવી દેવો છે, મહારાજનું એક જ વિઝન છે, એમાં આપણે ભળી જઈએ ને તો મહારાજને ને આપણને બેહીને, સદગુરુને ને આપણને બેહીને, આ સત્સંગને ને આપણને બેહીને બહુ મજા આવે. પછી કોઈ દી છૂટે નહીં. આપનું ભજન કરતા હોય, કોણ કહે છે, પર્વતભાઈ કહે છે, આપનું ભજન કરતા હોય એવા લોકોને અમે બ્રહ્માંડમાં દેખ્યા જ નથી. પર્વતભાઈ કે મહારાજ આખું બ્રહ્માંડ સ્થિર તમે કલ્યાણ માટે રાખો છો, પણ તમારું ભજન કરતા હોય ને એવા બ્રહ્માંડમાં નથી. પર્વતભાઈનો અનુભવ, પર્વતભાઈને ત્યાં છે ને દાડિયા રાખ્યા નોકરો, ખેતરનું કામ કરવા લઈ ગયા, પછી રોજ ઉપર રાખ્યા હોય ને કે ભાઈ દિવસ પતશે ત્યારે આટલો રોજ દેશું, તે બપોર 12-1 વાગે કામ પતી ગયું. એટલે ઓલા દાડિયા કે પર્વતભાઈને કે અમારો રોજ દઈ દો. પર્વતભાઈ કે મેં તો તમારી જોડે હાં સુધીનું નક્કી કર્યું છે, કે તમારે બીજું કામ કરવું પડે ને, કાંઈ અડધો રોજ લો. ઓલા કે નહીં, અમારે તો આખો દી પડ્યો, બીજે કામે ના ગયા, આખો રોજ દો. પર્વતભાઈ કે આખો રોજ દઉં, પણ કેવી રીતે દઉં, તમે કામ તો કાંઈ છે નહીં. તો કે તમે કામ બતાવો ને, અમે કામ કરવા તૈયાર છીએ ને. પર્વતભાઈ કે હાલો, મંદિર લઈ ગયા, ભગવાનની સામે બેહાડી દીધા માળા લઈને, હા સુધી માળા કરો કે તમને આખો રોજ દઈશ. પોટલા નહોતા ઉપાડવાના, ઘાસ નહોતું વાઢવાનું, કાંઈ બીજું કાંઈ કામ નહોતું, કષ્ટ પડે એવું નહોતું, પણ અડધો કલાકે ના થયો ને આ તો ઊભા થઈ ગયા, તમારે અડધો દેવો હોય તો દો, બાકી કાંઈ જોતું નથી કે અમારે, પણ આ ફાવે નહીં. બેઠા બેઠા ખવડાવો તો પણ જીવ ભગવાન ભજે નહીં, ના ભજે. બેઠા બેઠા જમાડો ને બેઠા બેઠા તોય ભગવાન ભજે નહીં. બોલો, એવું થાય ત્યારે ભગવાનને કેવું લાગે? એવું, તમે તો હજુ મહેનત કરો, અમારે તો ભગવાને કેવું આપ્યું, તમે તો દયા ખાલી બ્રહ્માંડ સ્થિર રાખ્યું ને પૃથ્વી સ્થિર રાખી આટલી જ દયા, અને અમારે તો કેવી દયા, અમારી દયાની વાત કરીએ તો કેવી દયા. સારામાં સારું જે આ જગતમાં હોય ને આખું સારામાં સારું બધું જ ભગવાને સુખ અમને દીધું. બોલો, સારામાં સારું દીધું. અમારે જે કરવું હોય, દવા કરવી હોય, ગાડીમાં જવું હોય, પ્લેનમાં જવું હોય, કાંઈ જમવું હોય, કોઈ સાધનની જરૂર હોય, તો ભગવાન બધું પ્રોવાઈડ કરે, બધું જ પ્રોવાઈડ કરે. શું નથી કરતા, એક એક વસ્તુ કરે છે. એ દયાનો વિચાર કરીએ ને અહો અહો થાય કે આ મહારાજ આપ. અને આપણી પાસે ઈચ્છે શું પાછા, એટલું જ ઈચ્છે, તારું સારું થાય એવું તું કર, મારું નહીં, મારા માટે કાંઈ કરવાની જરૂર નથી, તારા માટે કર. આ ફૂલ સર્વિસ એટલે આપું છું કે તારા માટે તું કરે, આમ કે પાછા. બોલો, આટલું ભગવાને દયા કરી પણ તોય જીવ ભગવાન ભજતો નથી. કારણ કે જ્યાં સુધી જીવને શરીરનો જોગ છે ને
ત્યાં સુધી એના ચિત્તને ડોલાવી દે છે, સ્થિર રહેવા દેતું નથી. આ શરીર એવું છે, ચિત્તને ડોલાવી દે, નિશ્ચયમાં અનિશ્ચય કરાવી દે, એવો તે દેહ મહામલિન છે. તે જીવને ચેતન કહેવાય છે, અમાયિક વસ્તુ કહેવાય છે, એવું અમારા જીવનું સ્વરૂપ સમજી આપને તેથી અનુપમ સમજીને ભજીએ છીએ. આપણું ભજન કરવું અને બીજા પાસે ભજન કરાવવું તેને અમે સમાધિથી શ્રેષ્ઠ સમજીએ છીએ. સમાધિ કરતાં પણ પર્વતભાઈ કે શ્રેષ્ઠ એ છે તમારું ભજન કરવું અને બીજાને ભજન કરાવવું. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કહે છે, આ સાધુ તો ભગવાનથી પળ માત્ર છેટે રહેવા નથી. આપણને શું ખબર પડે, જે બાહ્ય દ્રષ્ટિએ મોટા પુરુષો વર્તતા હોય, આ સત્સંગના વિકાસને અર્થે અબજો ઘણી પ્રવૃત્તિ કરતા હોય, એને અને પ્રવૃત્તિને લાખો ગાવનું છેટું હોય છે, લાખો ગાવનું છેટું. સ્વામી કે આપણે ના લોકને લાખો ગાવનું છેટું છે, પણ તોય કરીએ છે. સ્વામી કે એટલે કરીએ છે કે પાંચ જીવના કલ્યાણ એમાં છે. ભગવાનથી પળ માત્ર છેટે રહેવા નથી, જે છેટે રહ્યા છે એ તો કોઈ જીવ પર દયા કરીને રહ્યા છે, દયા કરીને રહ્યા છે. એવું હોય છે મોટાનું, મોટા પુરુષોનું વાસ્તવિક લેવલ એવું હોય છે. એ લેવલેથી કેટલા બધા નીચા આ જગતનો જીવ જે કરે એવું ને એવું કાર્ય એને ગુરુજી નહોતા કહેતા કે વિરસ દ્વારા જ્ઞાનજીવન સ્વામીને હવાર પડે ને કોર્ટમાં જવું પડતું. હવે કોર્ટમાં કોણ જાય અને કોર્ટમાં સાધુ જાય એ જગતની દ્રષ્ટિએ લાગે કેવું? એટલે સાધુ અને કોર્ટમાં કેવું લાગે? પણ એ કેવડા મોટા પુરુષ જેની નજરમાં બ્રહ્માંડો નહીં કોર્ટમાં, જેની નજરમાં બ્રહ્માંડો નહીં એ કોર્ટમાં, અને લાગે કેવું ભૂંડું? લોકો શું વાતો કરે, એટલે સાધુ તો મંદિરમાં હોય માળા કરતા હોય, આ જો તો ખરા ક્યાં પૂગ્યા છે? આમ વાતો કરતા હશે ને એવા આસુરી જીવો છે, કરતા હશે ને? મોટાની સ્થિતિ કેમ સમજાય? એ તો જે દિવસે હંકેલે તે દી કશું ના હોય. એવા મોટા એ ભગવાન ભજવા અને ભજાવવા આ મહારાજનું તાન જોઈને એ પ્રવૃત્તિમાં પડ્યા હોય છે, નહીં તો પોતે અખંડ પોતે મૂર્તિના સુખમાં રહે તો કોઈ જીવના કલ્યાણ જ ના થાય. પર્વતભાઈ કહે છે, હે પ્રભુ, તુમ તુમારે જનહી જેતા, તાસે દિવ્ય મતી રહે તેતા, દેનાધીન વર્તાય સદાઈ, માન રહિત હોય આગે તાઈ, માન રહિત હોય આગે તાઈ. પર્વતભાઈ માગે છે અખંડ મૂર્તિમાં રહેવાવાળા પર્વતભાઈ એમ કે છે શ્રીજી મહારાજને. પર્વતભાઈએ શ્રીજી મહારાજે પર્વતભાઈને પ્રશ્ન પૂછ્યો, પર્વતભાઈ તમે શું ખાધું છે, શું પીધું છે, શું જોયું છે ને ક્યાંય ગયા છો એ તમે કહો. ત્યારે પર્વતભાઈ કે, પ્રભુ જે દિવસથી સમજણ છે તે દિવસથી તમારા સિવાય કાંઈ પીધું નથી, તમારા સિવાય કાંઈ ખાધું નથી, તમારા સિવાય કાંઈ ગયા નથી, અને તમારા સિવાય બીજી કશાની ખબર નથી. આવી સ્થિતિવાળો પુરુષ, આવી સ્થિતિવાળો પુરુષ મહારાજ મહારાજને માનસી પૂજા કરતા હોય અને રોટલો ને દહીં ઢોળાઈ જાય, સંકલ્પ કરે કે 24 અવતાર કેમ હશે, નૃસિંહ અવતાર કેવો હશે, ત્યાં 24 અવતાર મહારાજના સ્વરૂપમાં પ્રગટ થઈને પાછા લીન થાય, આવા પર્વતભાઈ. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કે, પર્વતભાઈ જેવી સ્થિતિ થઈ છે તો કહો અમે શું કરતા હતા ને ક્યાં હતા, આવા પર્વતભાઈ. દીકરો ધામમાં ગયો, ભાઈ તું બાળી નાખજે ચાકરને કે તળાવમાં નાઈન, શ્રીજી મહારાજની સેવામાં પહોંચી જાય, આવા પર્વતભાઈ. સાંખ્ય જ્ઞાન કેવું, મૂર્તિનું જ્ઞાન કેવું, ભગવાનના સંતો અને ભક્તોમાં પ્રેમ કેવો. મહારાજ આમ ઘી પીરસતા હોય અને ઢોળે ને પર્વતભાઈ નાચે કે વાહ 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 મહારાજ, આવા તો ભગવાનના સંતો ભક્તોના પ્રેમવાળા, સાંખ્ય વિચારવાળા પણ લુખ્ખા નહીં, પ્રેમવાળા, મૂર્તિમાં મસ્ત એવા પર્વતભાઈ એમ કહે છે, હે પ્રભુ આપના સ્વરૂપમાં અને આપના જેટલા ભક્તો હોય તેમાં દિવ્ય ભાવ રહે, તેમની આગળ માન રહિત થઈને દિન આધીનપણે સદા વર્તાય, તેમનામાં ક્યારેય દોષ જુએ નહીં પણ દોષ માત્ર પોતામાં દેખે તે શ્રેષ્ઠ સમજણ છે. પણ જ્યાં સુધી માયિક શરીરનો જોગ રહેશે ત્યાં સુધી અનંત દોષરૂપી રોગ રહેશે.
પર્વતભાઈ કહે છે, મહારાજ સાથે સંવાદ કરતા કરતા આપણને સમજણ આપે છે કે પ્રભુ તમારા કોઈ ભક્ત છે એનો ક્યારેય દોષ ના આવે, એમાં દિવ્ય ભાવ રહે, એની આગળ દીન આધીન રહે ભાઈ. દીનતામાં દયાળુ છે રાજી, કરતા રહેવું હંમેશ હાજી હાજી. દીનતામાં આ જગતનું કોઈ વ્યક્તિ એવો નથી દીનતામાં રાજી ના થાય, એક પણ વ્યક્તિ એવો નથી કે તમે દીન થાવ અને રાજી ના થાય, રાજી થઈ જ જાય. દીન આધીન રે, બધાય રાજી થાય, બધાય રાજી થાય. પર્વતભાઈ આ માગ્યું, મહારાજને કહે છે પ્રભુ તમારા ભક્તો ને તમારા સંતો એની અંદર દિવ્ય ભાવ રહે, એમની આગળ માન રહિત થઈને દીન આધીનપણે સદા વર્તાય, અને જેને મૂર્તિને રાખવી છે ને એને તો નિર્મળ અંતઃકરણ પોતે રાખવું જ પડે, રાખવું જ પડે. સિંહણનું દૂધ રાખવું છે તો સોનાનું પાત્ર થવું પડે, એમ નિર્મળ અંતઃકરણ સિવાય મૂર્તિને હૃદયમાં રાખવી એ વાત બને જ નહીં, બને જ નહીં. જેટલો દીન જેટલો આધીન એટલું એના હૃદયમાં ભગવાનનો પ્રકાશ અને ભગવાનનો વાસ વધારે. પ્રથમનું 56મું વચનામૃત જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે હૃદયમાં રહી મૂર્તિ એ અતિ પ્રસન્ન જણાતી હશે, અને જ્યારે માન જેવું આવતું હશે ત્યારે મહારાજ કે હૃદયમાં રહી મૂર્તિ એની નજર કરડી જણાતી હશે. શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ છે. જ્યારે અહમનો ભાવ આવે છે ત્યારે હૃદયમાં ઉદ્વેગ જ થાય છે, જ્યારે માન આવે છે ત્યારે હૃદયમાં મહારાજ નથી રહેતા, પણ જ્યારે એમ થાય છે ઓહો આ ભગવાનના ભક્તો, આ ભગવાનના સંતો, આ ભગવાનના સદગુરુ, મને ક્યાંથી, બસ મને આવો યોગ ક્યાંથી, એ થાય હૃદયમાં મહારાજ તરત આવે. મહારાજે કહ્યું આ દાદા ખાચરનો ગોલો બીમાર છે, એ ગોલાના બીમાર છે, એ ગોલાની સેવા કોણ કરશે? દાદા ખાચરનો ચાકર, એની સેવા કોણ કરશે? પર્વતભાઈ સભામાંથી ઊભા થાય, અખંડ મૂર્તિના ધારક, હે પ્રભુ દાદા ખાચરના ગોલાની સેવા હું કરીશ. કેટલાય દરબારો ને બેઠા હતા, ભગવાનના ભક્ત હતા, શ્રીજી મહારાજના કૃપાપાત્ર હતા, પણ એ લોકોએ વિચાર્યું એ ગોલકાની વરી સેવા આપણે કરવાની હોય, એની સેવા આપણે શું કરવાની, એની સેવા તો કરે એના જેવા જે બીજા ચાકર હોય એ ચાકરની સેવા કરે. પર્વતભાઈ કે હું કરીશ. મહારાજ કે પર્વતભાઈ તમે તો ગામેથી છો અગતરાયના, અને આવડા મોટા તમે અગતરાયના રાજા ને તમે એની સેવા? ત્યારે પર્વતભાઈ જે સ્ટેટમેન્ટ આપે છે, આ પર્વતભાઈ જે અહીં વાત કરે છે ને એના હૃદયમાં પાકી હતી. પર્વતભાઈ કે મહારાજ જે દાદા ખાચરનું નામ તમારી જીભે સુકાય નહીં, જે દાદા ખાચર તમારા હૃદયની અંદર છે, જે દાદા ખાચર તમે ગમે ત્યાં જતા હો તો તમને રોકી પાડે, જે દાદા ખાચરનો તમે તમારા આંસુઓથી અભિષેક કર્યો છે, જે દાદા ખાચરને તમે મારો દાદો કહીને બોલાવો છો, એવા દાદાની જે સેવા અખંડ કરતો હોય એવો જે છે એવાની સેવા મને મળે એ તો પર્વતના બહુ મોટા ભાગ્ય કહેવાય. જેટલા ઊંચા પાત્રો છે ને, જેટલા ઊંચા પાત્રો છે ને એના મહિમાના લેવલ પણ એટલા જ ઊંચા છે, એટલા જ ઊંચા છે. ભલે આપણને કદાચ કોઈ ગુરુજી જેવા મોટા સદગુરુ સંતો હોય અને એ કદાચ ઊંચા આસન ઉપર બેસતા હોય એવા દેખાતા હોય, પણ એના જે મહિમાના લેવલ હોય ને એ આપણે જ્યારે એમની મહિમાની દ્રષ્ટિને ક્યારેક જોઈએ ને, એમના મુખેથી વાત સાંભળીએ ને, ત્યારે આપણને લાગે કે આપણે તો છીછરા ખાબોચિયા છીએ. આપણે તો જો મહિમાનો ટેસ્ટ આપણને ખબર જ નથી કે મહિમા કેવો હોય, ભલે આપણે એમને દંડવટ કરતા હોઈએ તો એ આપણને હજુ મહિમાનું લેવલ નથી ખબર. એ દંડવટ આપણે એમને કરીએ છીએ, પણ એને જે મહિમા આપણો હોય ને એટલો મહિમા પણ આપણે કદાચ એનો ન સમજ્યા હોઈએ એવું બને. એ જે દ્રષ્ટિકોણથી સત્સંગને જોતા હોય ને એ દ્રષ્ટિકોણ કદાચ આપણામાં કેળવાયેલો ન હોય એવું પણ થાય. પર્વતભાઈ આવી સ્થિતિવાળા છતાં પણ દાદા ખાચરના ગોલાની સેવા કરવા તૈયાર થયા. હે પ્રભુ ક્યારેય ભગવાનના ભક્તોમાં દોષ ન દેખાય, દેહમાં તો એક જ જીવ શુદ્ધ છે, જો તે ભગવાનનું ભજન કરતો રહે તો. દેહ વિનાનો જીવ અરૂપ છે, અપ્રત્યક્ષ છે, ને જીવ વિનાનો દેહ જડ છે. દેહ વિના જીવ કેવો છે, દેખાય છે કોઈને? ન દેખાય. શરીરમાંથી જીવ નીકળે કોઈને દેખાતો નથી. શરીર વિના જીવ અપ્રત્યક્ષ છે,
કોઈને પ્રત્યક્ષ થતો નથી, દેખાતો નથી, અને જીવ વિના શરીર છે એ જળ છે. કેવું છે જો, કેટલું વિચિત્ર. આ હલતું તો જ દેખાય, અંદર જીવ હોય, જીવની અનુભૂતિ તો જ થાય. આ હોય, આ શરીર ના હોય તો જીવની અનુભૂતિ ના થાય, અને જીવ ના હોય તો આના ચૈતન્યપણાની અનુભૂતિ ના થાય. કેવું ભગવાને આમ આમ કર્યું છે, કેટલું સોલિડ વેલ્ડિંગ, કેટલું સોલિડ વેલ્ડિંગ કર્યું છે બોલો. એના વિના આ ના હાલે, આના વિના એ ના હાલે, ખબર ના પડે. દેહ વિનાનો જીવ અરૂપ છે, જીવ વિનાનો દેહ જળ છે. એક ચેતનના જોગને લીધે બધો દેહ ચેતનના જેવો દેખાય છે. એક અંદર છે ચેતન તણખો, એના કારણે આ બધું હલતું દેખાય છે. દેહનો અને જીવનો જ્યાં સુધી જોગ રહેશે ત્યાં સુધી તેને સુખ અને દુઃખ રહ્યા કરશે, પણ શરીર અને જીવનો વિયોગ થઈ જશે ત્યારે કોઈને સુખ દુઃખ રહેશે નહીં. ગણા નથી કહેતા, મર્યા પછી કોને સુખ ને કોને દુઃખ. અને એવું જ છે, દેહ વિના જીવને કાંઈ અનુભવ ના થાય. એટલે જમપુરીમાંય લઈ જાય ને તો એના આત્માને જમપુરીમાં લઈ જઈને ત્યાં પ્રેતનો દેહ આપે, અને પ્રેતના દેહમાં એને દુઃખ આપવું પડે ત્યારે જીવને દુઃખનો અનુભવ થાય. ત્યાં પ્રેતનો દેહ આપે છે અનુભવથી ને પ્રત્યક્ષથી એવું દેખાય છે. તથા શાસ્ત્ર પણ એ વાતને કહે છે કે હરેક બાબતમાં જીવનો દોષ હોય છે. મહારાજે ગરડા અંત્ય પ્રકરણનું 6 વચનામૃત એમાં કીધું, જીવ અને મનની મિત્રતાનું, જીવ જે ના ધારે એ મન કરી જ ના શકે, દોષ માત્ર જીવનો જ છે. જો જીવ મજબૂત થઈને મંડે, રાજા તો એ છે, બાકી બધી તો પ્રજા છે. જીવ જો નક્કી કરે કે મારે આમ જ કરવું છે તો થયા વિના રહે જ નહીં. પણ જીવ દુબળો હોય ને એટલે પછી આમ થાય ને આટલું ના થાય ને આમ થશે તેમ થશે ને ફસાય. પણ જીવ જો પોતાનું શાસન સ્વીકારી લે તો પછી બળિયો થઈ જ જાય. હરેક બાબતમાં જીવનો દોષ હોય છે તે વાત જ સાચી છે, તેમાં કાંઈ સંશય નથી. જીવ જ એક જ્ઞાનવાન જ્ઞાતા છે, તે વિના બધું અજ્ઞાન અને જળ છે. જીવ સ્વયં જ્ઞાતા થઈને અજ્ઞાનીની જેમ વર્તે તે ઠીક નહીં. આ બધું પર્વતભાઈ કહે છે મહારાજને, અને મહારાજ પ્રેમથી સાંભળે જ પાછા, પણ આપણને કહે છે આ બધું. જ્ઞાની પુરુષોને એ તાન છે જીવનું અજ્ઞાન ટાળવું, એટલા માટે જગતના વ્યવહાર માત્રને શાસ્ત્રે કરીને જ્ઞાની પુરુષો બતાવે છે. શાસ્ત્રના જ્ઞાન વિનાનો મનુષ્ય તો પશુના જેવો પ્રાણી છે. તે જીવ પોતાનું અતિ હિત માનીને શાસ્ત્ર પ્રમાણે ચાલતો રહે છે. વર્ણ અને આશ્રમના ધર્મો જે શાસ્ત્રમાં કયા હોય છે તે પ્રમાણે પોતપોતાની રીતે ચાલે છે. તે વર્ણાશ્રમના નિયમ ધર્મને લોપીને જે વર્તે તેના ઉપર તો દંડ કરવામાં આવે છે. જેવો અપરાધ હોય તેવો દંડ તેને થાય, એ ભૂમિના નવે ખંડમાં નિયમ રાખ્યા છે. બધી જગ્યાએ કંઈ ને કંઈ નિયમો છે, કે કોઈ જગ્યાએ સારા સારા દેશો છે ત્યાં બધી જગ્યાએ નિયમ છે, કાયદા છે, લો છે, એટલે બધા એને ફોલો કરે છે. સ્વર્ગ મૃત્યુ લોકને પાતાળ પર્યંત દંડ વિના કોઈ રહેતું નથી. એક દંડના ભેદ પણ 4 છે. જાણ્યા વિના વગર વિચારે દંડ કરાય નહીં. જે વગર વિચારે દંડ કરે તો તે રાજાના દંડને પાત્ર બને છે. રાજા પણ તેના ભેદને સમજ્યા વિના જો કોઈને દંડ કરે તો ધર્મ રાજાનો દંડ કરે છે. બધાને એક એકની ઉપર દંડ લખેલો છે. ટૂંકમાં, ખોટું કરો તેનો દંડ ભોગવવો પડે છે. 4 વર્ણ અને 4 આશ્રમના લોકોને ચાલવાનો માર્ગ શાસ્ત્ર બતાવે છે. તે પોતાના સન્માર્ગનો ભંગ કરે તો દંડને યોગ્ય બને છે. જ્યારે કપડું મેલું થઈ જાય ત્યારે તે ધોયા વિના શુદ્ધ થતું નથી, અને કપડામાં જેવો મેલ હોય તેને ટાળ્યાનો ઉપાય તેનો જે જાણકાર ધોબી હોય ને એ તરત જ એવો કરે. મેલ બહુ પ્રકારના હોય, ઘણા મેલ એવા હોય કે આમ આમ કરો જ નીકળી જાય કપડામાંથી, ઘણાને બ્રશ મારો જ નીકળી જાય, ઘણાને ધોકા ધોકાવા પડે, ઘણાને બ્લીચ નાખીને ઉકાળવા પડે, કધોનિયા થઈ ગયા હોય તો. એ ધોબીને આવડે, એ ભગવાનને ભગવાનના સદગુરુને આવડે કપડું કેમ ધોવું. પર્વતભાઈની આવી વાત, આવી સુખદ વાત સાંભળીને શ્રીહરિ તેના ઉપર પ્રસન્ન થયા. મહારાજે પર્વતભાઈ દ્વારા આટલી વાત સાંભળી. ભગવાને ઉત્તમ શ્રોતા છે, એવું નથી કે બોલ બોલ જ કરે. પર્વતભાઈએ કીધું બધું સાંભળ્યું મહારાજે, એમના વેનને માન્ય રાખ્યા. મહારાજ કે પર્વતભાઈએ જે વાત કીધી એ બધી સાચી છે. પછી શ્રીહરિ મુક્તાનંદ સ્વામીને તત્કાળ દેહમાં લાવ્યા. સ્વામી આમ ભાવ સમાધિમાં જતા રહ્યા હતા ને એને દેહમાં લાવ્યા. પર્વતભાઈએ બીજું એ કીધું કે મહારાજ આ મુક્તાનંદ સ્વામીને જો આમાં રાખશો તો જીવોના કલ્યાણ કેમ થશે. મુક્તાનંદ સ્વામીને મહારાજે પછી કોઈ દી સમાધિ કરાવી જ નહીં. મહારાજ કે અમારો મોટામાં મોટો અવગુણ ગોપાલ સ્વામી મુક્તાનંદ સ્વામીને કોઈ દી સમાધિ કરાવીએ નહીં.
સતત એના દ્વારા સત્સંગના કાર્યો કર્યા, તેમના અમૃતના સમાન વચન કયા. હવે પછી તમારે અમે પ્રગટ થયા, હવે મહારાજ મુક્તાનંદ સ્વામીને જે કહે છે એ સાંભળો. હવે પછી તમારે અમે પ્રગટ થયા ત્યારથી આરંભીને સૌથી પરમ પવિત્ર એવા અમારા પ્રગટ ચરિત્રોનું ચિંતન કરવું, તમારા સમાધિમાં ના જવું, ચરિત્રોનું ચિંતન કરવું, બ્રહ્મ સુખ કરતાં પણ કરોડ ગણું શાંતિદાયક આ ચરિત્ર ચિંતન છે, તેના સમાન બીજું કોઈ શાંતિદાયક નથી. અમે તમને આજ્ઞા કરીએ છીએ કે અમારા પ્રગટના ચરિત્રોના કાવ્ય કીર્તન આદિકને તમે કરતા રહો. સ્વામી તમને અક્ષરધામમાંથી આ સમાધિના સુખમાં જવા નથી રાખ્યા, અહીં લાવ્યા છે ને એ સ્વામી એટલા માટે લાવ્યા છે કે તમે શાસ્ત્રો રચો. પાછળ 237 વર્ષ, પાછળ 237 વર્ષ મારા પ્રાગટ્યને થશે એ સમયને, એ સમયના દરમિયાન ઘણા બધા મુમુક્ષુ આ પૃથ્વી પર આવશે, તમે શાસ્ત્રો રચો નહીં તો આ લોયાધામમાં બધા બેઠા કરશે શું. સ્વામીને કીધું શાસ્ત્ર રચો, તે મુક્તાનંદ સ્વામીએ દાદા ખાચરને હરિચરિત્રનો સાગર સંભળાવ્યો આખો. આ ધારાનંદ સ્વામીએ દયાએ કરીને લખ્યો 59 વર્ષની ઉંમરે. આ ગ્રંથ આપણે વાંચીએ છીએ ને, આ ગ્રંથના કર્તાનો ઉપકાર હોન તમે. આપણી લોહીની બુંદે બુંદ કદાચ આ સદગુરુઓ પાછળ વાપરવી પડે ને તો ચૂકવી ન શકીએ. કલ્પના તો કરો, 59 વર્ષે ગ્રંથ લખવાની શરૂઆત કરવી અને કલમ હાથમાંથી પડે ત્યાં સુધી ગ્રંથ લખવો, એ સદગુરુઓએ કેટલી દયા કરી. જો લખ્યું ના હોત તો હું તમે શું વાંચત, શું વાંચત, આ કેમેરાઓ શું કરત, આ માઇક શું કરત, આ ગ્રંથો જો લખાના જ ન હોત તો આપણે શું કરતા હોત. ગ્રંથો લખાના, સદગુરુ અહીં આપણને મળ્યા, એ સદગુરુએ આપણને આ ગ્રંથો સમજાવ્યા, એનું મહાત્મ્ય સમજાવ્યું, ત્યારે આ બધું થાય છે. બાકી કાંઈ થતું નથી, એમાં મહારાજની દયા અપરંપાર સમાયેલી છે, સદગુરુની દયા અપરંપાર સમાયેલી છે. બ્રહ્મ સુખ કરતાં પણ કરોડ ગણું સુખ અમારા ચરિત્રમાં છે. અમારા પ્રગટના ચરિત્રોના કાવ્ય કીર્તન તમે કરતા રહો. મધ્યના 58માં પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી તમારે અમારા ચરિત્રો સંબંધી ગ્રંથોને લખ્યા કરવા. કરોડો બ્રહ્માંડના નાડી પ્રાણને પળવારમાં સંકેલી લેવા એ અમારે માટે કઠિન નથી, તેમાં અમે કાંઈ મોટાઈ માની નથી. સ્વામી તમારા નાડી પ્રાણ નહીં, કરોડો જીવોના નાડી પ્રાણ આમ ચપટી વગાડવાનું હંકેલી લો, પણ એમાં કાંઈ મજા નહીં. મહારાજ કે સમાધિ કરતા પણ અમે સમજણરૂપી સમાધિને અધિક માનીએ છીએ. સમજણરૂપી સમાધિ અમારે કરાવી છે અને સમજણરૂપી સમાધિ કથા વાર્તાથી થાય, કથા વાર્તા વિના ન થાય. બાકી તો મહારાજ કે સમાધિ થાય ને તો એ નારાયણ દાસની પેઠે ચાળા ચૂથવા માંડે. ગુરુજીએ ચરિત્ર કીધું હતું ડગલીનું, નારાયણ દાસનું, એવું થાય. સમજણરૂપી સમાધિને શ્રીજી મારા શ્રેષ્ઠ માને છે. સમજણરૂપી સમાધિમય અખંડ રહીએ એ સાચી સમાધિ છે. સમજણનો બેઝ, એની સાથે આપણું જીવન ચાલે. સમજણના બેઝની સાથે આપણા શ્વાસ ચાલે. સમજણના બેઝની સાથે આપણી રોજની ક્રિયાઓ ચાલે. એ જે છે એ શ્રીજી મહારાજને ગમે છે. શ્રીજી મહારાજને એવું ગમે છે, મહારાજને એવા આપણને કરવા છે. પણ અનાદિકાળથી અજ્ઞાનનું જે અંધારું રહ્યું છે તેમાં લોકો બેહાલ સ્થિતિમાં પડ્યા છે તેનું કોઈને ભાન નથી. સૌ કોઈ અજ્ઞાનમાં જ સુખ માની બેઠા છે. તે અજ્ઞાનતમની સ્થિતિને જ અમે ઘોર પાપ માનીએ છીએ. તેનો નાશ કરીને મનુષ્યને નિષ્પાપ કરવા તે જ સર્વે સામર્થ્યમાં સૌથી મહાન સામર્થ્ય છે એમ મેં વિચારીને જોયું છે. સ્વામી આ ઘોર પાપમાં પડેલા લોકોને પાપમાંથી કાઢીને અમારી મૂર્તિમાં જોડો, આ જ સાચું સામર્થ્ય છે. મનુષ્ય મારે અજ્ઞાનથી છોડાવા છે, મનુષ્યને મારે અજ્ઞાનથી છોડાવા છે, તેના સમાન બીજી કોઈ વાત નથી. અમે તે અજ્ઞાન છૂટે તેવી વાતો કરીએ છીએ. સૌ સંતોને અમારી તે વાતોને યાદ રાખવી. સંતો તમારે આ વાતને ભૂલવી નહીં. અમે રાતને દિવસ જીવનું અજ્ઞાન હરવા માટેની વાતો કરીએ છીએ ને, તમારે પણ આ વાતો કર્યા કરવી. સંતો દેશ પ્રદેશે ફરે છે, જીવનાય ગને તે હરે છે. અગ એટલે પાપ. સંતોની વાત દ્વારા જીવના પાપ ધોવાય છે.
મારા અને તમારા જીવમાં પણ જેટલી શુદ્ધતા આવતી હશે એની પાછળનું કારણ સદગુરુ અને સંતોની વાતો છે, શાસ્ત્રોની વાતો છે. તુમારો કરનો હમ કહીએ જૈસે યા મે બાદન આવે કેસે, તેહી વિધ કરના વાત તમારે યા મે પ્રસન્નતા હે હમારે, હમારી બાત સુની કે તત્કાલ અજ્ઞાન જન કે જરહી જાલા. તમારે સૌને પણ એ અજ્ઞાનનો નાશ થાય એવી વાતો કરવી તેમાં અમારો ઘણો રાજીપો છે. અમારી વાતને સાંભળીને તત્કાળ જ લોકોનું અજ્ઞાન જ્વાળાના રૂપમાં સળગી ઉઠશે. અમે જેમ કહીએ તેમ તમારે સૌએ કરવું, એમાં કોઈ જાતનો વાંધો નહીં આવે. કદાચ અજ્ઞાની લોકો કાંઈ ઉપાધિ કરે ને તો તમારે બધું સહન કરવું. સંતોને મહારાજ કહે છે, તમે વાતો કરશો ને ભગવાનની, અમારી વાતો કરશો તો અજ્ઞાની લોકો તમારો ઉપહાસ કરશે, તમારી નિંદા કરશે, સહન કરજો. પણ અમારી વાતો કરવામાં ક્યારેય પાછા ન પડતા. અજ્ઞાની લોકો ઉપાધિ જરૂર કરશે, એવો ક્રૂર સમય આવશે પણ ખરો. તે સમયે તમારે મારી ઈચ્છા સામે ધ્યાન રાખીને ધીરજ રાખવી. તમારા સૌના ઉપર અમને અપાર હેત છે. તમે પણ જગતના ઉપર ઉપકાર કરવા માટે દેહ ધાર્યો છે. તમે પરોપકારી છો સંતો. તમે આ શરીરને ધારણ કર્યું છે ને એ જીવોના કલ્યાણને અર્થે કર્યું છે. સંત છે એ તો પરોપકારી છે. સંત એ તો સમાજની પ્રોપર્ટી છે. સંત એ કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી નથી. સંત છે ને એ જનરલ પ્રોપર્ટી છે, સમાજની પ્રોપર્ટી છે. સમાજ એનો ઉપયોગ કરે છે, ઉપયોગ કરે છે. સમાજે જે આ સંતરૂપી પ્રોપર્ટી શ્રીજી મહારાજે જે સત્સંગ સમાજને સોંપી છે ને એનું જતન અતિશય કરીને રાખવું જોઈએ. એનો જે વાસ્તવિક મહિમા અને એની પાસેથી જે વાસ્તવિક મેળવવાનું છે એ જ મેળવવું જોઈએ, એ જ મેળવવું જોઈએ. સંતરૂપી પ્રોપર્ટી પાસેથી આપણે કલ્યાણરૂપી ખજાનો મેળવવાનો છે. ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્યને આપણા હૃદયમાં ભરવાના છે. એકાંતિક ધર્મને સિદ્ધ કરવાનો છે. એના માટે સંતોનું સર્જન શ્રીજી મહારાજે આ પૃથ્વી પર કર્યું છે. એના માટે એવા એકાંતિક મુક્તોને શ્રીજી મહારાજ આ સત્સંગમાં મોકલે છે. એ વાતનો આપણે જો લાભ ન લઈએ, એ વાતને આપણે વિચારીને એમ જો સંતમાં ન જોડાઈએ, એની વાતને વિચારીએ નહીં તો એ ફાયદો થાય નહીં. બધી જાતની ઉપાધિ સહન કરીને ફરતા રહેવું, તેમાં પાછી પાની રાખવી નહીં. આ જુઓ ને, એક આટલી સત્સંગની નાની પ્રવૃત્તિ કરીએ જેમાં હજારો જીવોના કલ્યાણ થાય, એટલી ગુરુજી પ્રવૃત્તિ કરતા હોય તો એ ઉપહાસ કેટલા છે, નિંદા કેટલી છે, કેટલા પ્રકારના પતકડાઓ છપાય છે, કેટલાય લોકોને પાછા પાડવાના પ્રયત્નો થાય છે, તોય પણ ભગવાનના મોટા પુરુષો અવિરત સત્સંગનું કાર્ય કરે છે. જ્યાં જ્યાં મોટા પુરુષો કરતા હોય ત્યાં બધી જગ્યાઓ થાય જ છે. મોટા પુરુષો એને સહન કરીને જીવના કલ્યાણ માટે પ્રયત્ન કરે છે. તમારા સૌના ઉપર અમને અપાર હેત છે. માટે હે સંતો, તમારે ક્યારેય પાછી પાની રાખવી નહીં. ઉપાધિ સહન કરીને પણ તમારે જગતમાં સદઉપદેશ કરતા જ રહેવું. જગતના દ્વેષી લોકો જેમ જેમ દ્વેષ કરશે તેમ તેમ તમારો યશ બધે વધશે. મહારાજના આશીર્વાદ છે. કોઈ દ્વેષ કરે ને એને ફૂલ કરવા દેવાનો, કરો, એ તો આપણા હિતે જ છું છે. જેટલો દ્વેષ કરે મહારાજ કે એટલો તમારો યશ વધશે, યશ વધશે. ભગવાનને રાખીને શુદ્ધ ભાવથી ભગવાનમાં જોડવા માટે જ, ભગવાનમાં હેત થાય એના માટે જ, ભગવાનનો રાજીપો થાય એના માટે જ, એવા વિશુદ્ધ ભાવથી કોઈ પણ ભગવાનના સંત કે કોઈ ભક્ત કાર્ય કરતા હોય એના દ્વેષ કરવાવાળો આખરે આથમી જશે. બાકી જે શુદ્ધ ભાવથી મહારાજમાં જોડાયા છે, મહારાજ માટે જ કરે છે, એનો યશ તો સૂર્ય અને ચંદ્ર તપશે ને ત્યાં સુધી વધવાનો. ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીના દ્વેષ કરવાવાળા છે ને અમાસની જેમ ક્યાંય ઓગળી ગયા, ક્યાંય ઓગળી ગયા, અંધારપટમાં જતા રહ્યા. અને આજે મુક્તાનંદ, ગોપાળાનંદ, ગુણાતીતાનંદ તો સૂર્યને સૂર્ય તપે ને આકાશમાં એમ સત્સંગમાં ચમકે છે. એનો દ્વેષ કરવાવાળા, એની નિંદા કરવાવાળા, એનો દ્રોહ કરવાવાળા બધા ક્યાંય પાતાળમાં હમાઈ ગયા. એક કંઈ હોદ્યો જોડતો નથી, શાસ્ત્રમાં એનું નામ નિશાન નથી. ક્યાંક વાત આવે ને એવાની તોય આપણને ઉદ્વેગ થાય કે આ ના હોત તો સત્સંગમાં સારું, સમાજમાં કે પૃથ્વી પર ન હોત તો સારું. પણ ગોપાળાનંદ, મુક્તાનંદ, ગુણાતીતાનંદ, નિષ્કુળાનંદ આ બધાય તો સૂર્યની જેમ સત્સંગમાં ઝળકી ગયા. એમ જગતમાં હે સંતો,
દ્વેષી લોકો તમારો જેમ જેમ દ્વેષ કરશે એમ એમ તમારો યશ બધે વધશે. દુનિયામાં બધાએ કીધું આ સ્વામિનારાયણને જોવો ને કે નવું ટીલું નવું લાડુડિયો બધી કેટલી ઉપહાસ કર્યો, હજુ કેટલા કરતા હશે, પણ પૃથ્વીના પટળ ઉપર સ્વામિનારાયણ સંપ્રદાય છવાઈ ગયો. સંતોની મહેનત છે, સંતો દ્વારા મહારાજે કાર્ય કર્યું છે જ્યાં જ્યાં કર્યું ત્યાં. કદાચ કોઈ તમને બાંધે, તમને કોઈ મારે, કોઈ ગાળો ભાંડે, છતાં તમારે મનથી પ્રસન્ન રહેવું, હું હંમેશા તમારી સૌની સાથે જ રહ્યો છું, આ મારું વચન સત્ય છે. કેવા મહારાજ દયાળુ, સંતોને કેવા આશીર્વાદ દીધા. તમે બસ મારી વાતો કરો, તમે મને ઓળખાવો, તમે મને ભજો, તમે ધર્મ નિયમ પાડો ને બીજાને પડાવો, તમે એકાંતિક ધર્મને ધારો ને બીજાને ધરાવો, હું તમારી ભેગા છું. આનાથી મોટું ક્યુ વચન જોવે, આપણે ક્યુ વચન જોઈએ જે પરમાત્મા આપણને કહે છે હું તમારી ભેગો છું. આટલું તો કાફી છે. કોઈ કોઈ મોટો વ્યક્તિ હોય ને, એ જો કદાચ તમને એવું કહે ને કે હું તમારી ભેગો છું, તમારો ચિંતા શા માટે કરો છો. કોઈ મોટો રાજકારણી એમ કહે ને તો એનો પાવર ચડી જાય, પાવર ચડી જાય. હું ઘણી વખત કહું છું, એક સિંગાપુરની અંદર સભા હતી અને એક ભાઈ બેઠા હતા અને એને કોઈને એમ કીધું તમારે વડોદરામાં કાંઈ કલેક્ટરનું કામ હોય તો મને કહેજો. એટલે કોઈકને થયું કે ભાઈ આને કલેક્ટર આજે ઓળખાણ હશે, તો પૂછ્યું કેમ તમારે કલેક્ટર આજે સંબંધ, તો કે નહીં કલેક્ટરનો જે પટાવાળો છે ને એનું ઘર મારી બાજુમાં છે. કલેક્ટરના પટાવાળાનું ઘર બાજુમાં હોય એનો કેફ એને સિંગાપુરમાં વર્તતો હતો, સિંગાપુરમાં વર્તતો હતો, વિચારો તો ખરા. તો જે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એમ કે હું તમારી ભેગો છું. ભેગા રાખવા એ આપણા હાથની વાત છે, ધર્મ નિયમમાં રહીએ, મહારાજને દિલથી ભજીએ. એવું નથી કહેતા કે તમે એકદમ અનાદિ મુક્ત હો તો હું તમારી ભેગો છું, એમ નથી કીધું મહારાજે. તમે મારી આજ્ઞામાં રહો, તમે ભજન કરો, તમારથી થાય એટલું તમારી યથાશક્તિ કરો. હું તમને નથી કહેતો અખંડ મારામય રહો, અખંડ હું તમારામય રહીશ, તમે આટલું તો કરો, હું તમારામય રહીશ, હું તમારી સાથે છું. એને ભેગા રાખવા એ આપણા હાથની વાત છે. માટે એવા પ્રયત્નમાં આપણે મુમુક્ષુએ રહેવું જોઈએ કે મહારાજ મારી ભેગારે, મારા સદગુરુ મારી ભેગારે, આ શાસ્ત્રોના વચનો મારી ભેગારે, મારા શ્વાસે શ્વાસે મારા મહારાજ મારા સદગુરુ આ શાસ્ત્રો એ ભેગારે. આટલો જ પ્રયત્ન આપણે કરીએ ને આપણી માટે આટલું કાફી છે. જિંદગી આરામથી સત્સંગની અંદર મહારાજના સુખે અને દેહ છોડ્યા પછી પણ મહારાજના સુખે પૂરું થઈ જાય એવું કાર્ય, એટલું દિવ્ય એટલું સહેલું મહારાજે આપણને દીધું છે. તમે બધા ધર્મનું સ્થાપન કરજો, બધા અધર્મને ઉખેડી નાખજો. ભલે અધર્મ અતિશય જોર બળ કરે છતાં તેનાથી કોઈએ મનમાં ડરવું નહીં, સંતો ડરતા નહીં અધર્મથી. તમે ધર્મનું સ્થાપન કરજો. આ કોઈ ખૂને ખાંચકે આ કંઈ ખૂને ખાંચરેનો ખેલ નથી, આ તો મેદાનની લડાઈ છે. સંતો અમારા વચનને કરીને તમારે સૌએ સત્સંગના પ્રચાર માટે એકલા એકલાએ પણ ફરવાનું છે. તમારે એકલા એકલા જવું પડશે, બે બે નહીં એકલા એકલા, એટલે બધા એરિયા કવર થઈ જાય અને બધેથી અધર્મના મૂળિયા ઉખાડી નાખો અને ધર્મની સ્થાપના કરો. આવી મહારાજ સંતોને વાલભરી હેતભરી વાતો કરે છે. જૂનાગઢની અંદર દાદાભાઈ દિવાનના દરબારની અંદર મહારાજે આ વાતો કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિતમૃત સાગરના ષષ્ઠ પુરમાં શ્રીહરિએ સંતોને અધર્મનો વિનાશ કરવાની આજ્ઞા આપી એ નામે એસીમો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની